नमस्कार विद्यार्थी मित्रों, आंकड़ाशास्त्र विषय में आपणे प्रकरण एक सूचक आंक नी वात करी रह्या छीए। मित्रों, गया वीडियो में आपणे विभाग सी ना दाखलानो अभ्यास कर्यो हतो। आजे आपणे विभाग डी में जोवानुं छे। विद्यार्थी मित्रों, पाठ्यपुस्तकनी अंदर जोईशुं विभाग डी में दाखला नंबर 7 बळतणनी 5 वस्तुओमांथी। मित्रों, वस्तुओ 5 कीधी छे एटले आपणे लख्युं छे ए बी सी डी अने ई। त्रण वस्तुना भावमां आधार वर्ष 2014 सरखामणीए वर्ष 2015 अनुक्रमे 50%, 90% अने 110%નો વધારો થયો છે। मित्रों, वधारो थयो छे एने आपणे वधघटनी दृष्टिए दर्शावीए तो पहली वस्तुमां 50%નો વધારો થયો એટલે +50 લખીશું। बीजी वस्तुमां 90%નો વધારો થયો છે એટલે +90 લખીશું। અને ત્રીજી વસ્તુમાં 110%નો વધારો થયો છે એટલે +110 લખીશું। अन्य बे वस्तुना भावमां अनुक्रमे 5% अने 2%નો घटाड़ो थयो छे। घटाड़ो थयो छे एटले मित्रों माइनस करीशुं। वस्तु डी में 5% घट्या एटले -5 अने वस्तु ई में 2% घट्या एटले -2। तो आ परथी मित्रों आपणने सूचक आंक एटले आई मळी जाय। आपणे अगाउ पण शीख्या हता आ जे वधघट छे એ 100માં ફેરફાર થાય તો 100+50 150, 100+90 190, 100+110 એટલે 210, 100માંથી 5 બાદ કરીએ એટલે 95 અને 100માંથી 2 બાદ કર્યા 98। त्यार पछी वाचीए तो जो 5 वस्तुओनी सापेक्ष अगत्यता, अगत्यता एटले भार अनुक्रमे आपेल छे 5:4:3:2:1 एटले डबल्यू में 5, 4, 3, 2 अने 1 नू कुल टोटल थशे सिग्मा डबल्यू 15। तो वर्ष 2015નો બળતણના ભાવનો સૂચકાંક શોધો। સૂચકાંક એટલે આઈ। આઈ શોધવા માટેનું સૂત્ર મૂકીશું સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ। તો મિત્રો, અહીંયા આપણે એક જ કોલમ બનાવવાનું છે, આઈ અને ડબલ્યુનો ગુણાકાર 150×5 750। ત્યાર પછી મિત્રો 190×4 કરીએ 760, 210×3 630, 95×2 190, 98×1 = 98, જેના કુલ સરવાળાને આપણે કહીશું સિગ્મા આઈ ડબલ્યુ। ટોટલ થશે 2428। તો મિત્રો, સૂત્રની અંદર કિંમત મૂકીએ આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ 2428। સિગ્મા આઈ ડબલ્યુની જગ્યાએ 15। તો મિત્રો, હવે આપણે આનો ભાગાકાર કરી દઈએ એટલે આપણને જવાબ મળશે 161.87। ચાલો ત્યાર પછી વાત કરીએ મિત્રો વિભાગ ડીમાં દાખલા નંબર 13ની। પાઠ્યપુસ્તકની અંદર જોઈશું દાખલા નંબર 13। જો સિગ્મા P1Q0 જેમ સિગ્મા P0Q0 બરાબર 5:3 અને સિગ્મા P1Q1 જેમ સિગ્મા P0Q1 3:2 તો લાસ્પેર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણો। મિત્રો, અહીંયા જેમમાં રકમ આપેલી છે એટલે કે ગુણોત્તરમાં રકમ આપેલી છે। સૌ પ્રથમ આપ્યું છે સિગ્મા P1Q0 જેમ સિગ્મા P0Q0 બરાબર 5:3। તો આ રકમને આપણે ફેરફાર કરીએ તો જેમની રકમ દૂર કરવા માટે અંશ છેદનો ઉપયોગ થાય
એટલે અંશમાં સિગ્મા પી વન ક્યુ જીરો છેદમાં સિગ્મા પી જીરો ક્યુ જીરો પાંચના છેદમાં ત્રણ. બાજુમાં વાત કરીએ બીજું પદ તો સિગ્મા પી વન ક્યુ વન છેદમાં સિગ્મા પી જીરો ક્યુ વન નો જવાબ થશે 3:2 ની જગ્યાએ 3/2. તો આપણે એના પરથી ગણીશું IL એટલે લાસ્ટ પેર, IP એટલે પાસે, અને IF એટલે ફિશરનો સૂચકાંક. તો મિત્રો IL નું સૂત્ર છે આપણી પાસે સિગ્મા પી વન ક્યુ જીરો છેદમાં સિગ્મા પી જીરો ક્યુ જીરો ગુણ્યા 100. એકદમ સિમ્પલ છે મિત્રો, સિગ્મા પી વન ક્યુ જીરો ના છેદમાં સિગ્મા પી જીરો ક્યુ જીરો નો જવાબ છે આપણી પાસે 5/3 × 100. આના પરથી આપણને એનો સૂચકાંક મળી રહેશે 5/3 × 100. કરવાથી જવાબ આવશે 166.67. ચાલો ત્યાર પછી પાસે એટલે IP. IP બરાબર સિગ્મા પી વન ક્યુ વન ના છેદમાં સિગ્મા પી જીરો ક્યુ વન ગુણ્યા 100. સિગ્મા પી વન ક્યુ વન અપોન પી જીરો ક્યુ જીરો વનની જગ્યાએ હું મૂકીશ 3/2 × 100. તો આપણને જવાબ મળશે પાસેનો, IP નો જવાબ મળશે 150. ત્યાર પછી વાત કરીએ મિત્રો ફિશરનો સૂચકાંક. તો ફિશરનો સૂચકાંકનું અહીંયા નાનું સૂત્ર મૂકીશું IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. વર્ગમૂળમાં IL ની જગ્યાએ આપણે મૂકીશું 166.67, IP ની જગ્યાએ મૂકીશું 150. તો મિત્રો આનો ગુણાકાર કરી દઈએ આપણે, આ બે રકમનો ગુણાકાર થશે 25,000.5. તો હવે આપણે આનું વર્ગમૂળ દૂર કરીએ તો વર્ગમૂળ થશે 158.12. ચાલો ત્યાર પછી વાત કરીએ મિત્રો દાખલા નંબર 14 પાઠ્યપુસ્તકની અંદર જોઈશું. જો લાસ્ટપેર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર 4:5. મિત્રો અહીંયા ગુણોત્તર આપેલો છે જે વાક્ય રચનામાં આપેલો છે. તો જો લાસ્ટપેર એટલે IL, ગુણોત્તર એટલે જેમ, પાસે એટલે IP, નો સૂચકાંક 4:5 અને ફિશરનો સૂચકાંક છે 150, IF બરાબર 150, તો પાસેનો સૂચકાંક ગણો. સૌ પ્રથમ તો મિત્રો આ જે ગુણોત્તર છે એને દૂર કરીએ, IL ના છેદમાં IP બરાબર 4/5. મિત્રો અહીંયા IP જે છેદમાં છે એને બરાબરની સામે લઈ જઈએ તો એનો થાય ગુણાકાર, માટે IL બરાબર 4 IP/5. આને હું કહીશ પરિણામ 1. હવે આપણે ફિશરનું સૂત્ર વાપરીએ તો ફિશરનું સૂત્ર છે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. તો આનો અર્થ એવો થયો સૂત્રમાં વર્ગમૂળમાં IL ની જગ્યાએ હું કેટલા લખી શકું, 4 IP/5. ચલો જો પદ મૂકીએ, ફિશરનો જવાબ આપણને આપ્યો છે 150 વર્ગમૂળમાં, IL ની જગ્યાએ આપણે પરિણામ 1 મૂકીએ 4 IP/5 ગુણ્યા IP ના IP. તો સૌ પ્રથમ મિત્રો અહીંયા આપણે વર્ગમૂળ દૂર કરવું છે. વર્ગમૂળ દૂર કરવું હોય તો આપણે શું કરવું પડશે, તો કે વર્ગ કરવો પડશે, બંને બાજુ વર્ગ કરતા. તો 150નો વર્ગ સૌ પ્રથમ કરીએ તો મળશે 22,500. હવે આ બાજુ વર્ગમૂળ કર્યું એટલે વર્ગમૂળ તો દૂર થઈ જશે,
तो वधशे आपणी पासे शुं 4/5 ઇન્ટુ આઈપી ગુણ્યા આઈપી એટલે આઈપી સ્ક્વેર. હવે મિત્રો 5 ભાગાકારમાંથી સામેની બાજુ લઈ જઈએ તો 22,500 × 5, અને અહીંયા જે 4 ગુણાકારમાં છે સામેની બાજુ લઈ ગયા તો ભાગાકાર, એટલે વધશે આઈપી સ્ક્વેર. માટે આઈપી સ્ક્વેર 22,500 × 5/4 કરવાથી આપણને જવાબ મળશે 28,125. પણ મિત્રો આ તો આઈપી સ્ક્વેર છે, સ્ક્વેર દૂર કરવા માટે શું કરવું પડશે? તો કે ફરી વર્ગમૂળ, વર્ગમૂળ કરતા. તો વર્ગમૂળ દૂર કરીએ, આઈપી સ્ક્વેરનું વર્ગમૂળ આઈપી, 28,125નું વર્ગમૂળ થશે 167.71. અહીંયા માગેલો એક જવાબ પૂર્ણ થઈ ગયો આઈપીનો જવાબ. માનો કે આ જ દાખલામાં હજી મિત્રો લાસ્ટપેરનો જવાબ માગ્યો હોય તો આપણે શું કરવું પડે એ વિચારીએ. તો લાસ્ટ પેરનો જવાબ માંગ્યો હોય તો આ જવાબને અહીંયા પરિણામ નંબર 1માં આઈપીની જગ્યાએ મૂકી દો, પછી એને 4 વડે ગુણાકાર કરી 5 વડે ભાગાકાર કરો તો લાસ્ટ પેરનો પણ આપણને જવાબ મળી શકે છે. તો મિત્રો આજે તમામ પ્રકારના ટૂંકા દાખલા પૂર્ણ થઈ ગયા. તો આપણે આજે જે દાખલાનો અભ્યાસ કર્યો છે એના જેવા દાખલાની વાત કરીએ તો ઉદાહરણ નંબર 24 છે. તો ઉદાહરણ નંબર 24 આપણે સ્વપ્રયત્ને ગણવાનું છે.